विद्यार्थी मित्रों आप सौने मारा नमस्कार। हूँ काळुભાઈ આર પટણી સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત શાંતિકુમાર કોઠારી વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો શ્રેણી 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 પ્રકરણનું નામ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એનો ભાગ નંબર 1 આજે આ વિડિયોમાં આપણે તેના વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના। પ્રસ્તાવનામાં વાત કરીએ એ પહેલા એક હું તમને થોડી નાની વાત કરું કે રવિવારનો દિવસ હતો અને ભવ્ય અને જલ્પ નામના બે છોકરાઓ હતા, એ બંને મિત્રો હતા। એ પોતાના ફળિયું એટલે કે પોતાના મેલ્લાનો જે મેદાન હોય છે એની અંદર પોતાના જે મિત્રો હતા એ બધા ભેગા મળી અને ક્રિકેટ રમવા માટેનું વિચારી છે, ક્રિકેટ રમવાનું વિચારી છે। તો ભવ્ય અને જલ્પ નામના બે છોકરાએ પોતપોતાની ટીમ બનાવી, અને હવે કઈ ટીમ બેટિંગ કરશે અને કઈ ટીમ ફિલ્ડિંગ કરશે તો એનું નક્કી કરવા માટે થઈ અને તેમણે એક સિક્કા દ્વારા ટોસ ઉછાળ્યો। શું ઉછાળ્યું વિદ્યાર્થી મિત્રો? ટોસ ઉછાળ્યો। તો ટોસમાં એમણે એક સિક્કો લીધો તો ભવ્ય બોલ્યો કિંગ। ભવ્ય શું બોલ્યો? ઝડપથી કિંગ। કિંગ એટલે કે રાજા। હવે ટોસ ઉછળી અને જમીન ઉપર પડ્યો તો સિક્કા ઉપર સૌ પ્રથમ એક પ્રતીક દેખાયું, એની અંદર ચાર સિંહોની આકૃતિ હતી। તો જલ તરત બોલી ઉઠ્યું, જલ શું કર્યું? તરત બોલી ઉઠ્યું, આ કિંગ એટલે શું? ત્યારે ભવ્ય એને સરળતાથી સમજાવે છે કે મિત્રો આ જે ચાર સિંહોની આકૃતિ છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે, રાષ્ટ્રીય ચિહ્ન છે, એ આપણા દેશની એક આગવી ઓળખ છે। હવે આ જે સિંહવાળું પ્રતીક છે એ સારનાથ શહેરમાં સમ્રાટ અશોક દ્વારા એક સ્તંભ બનાવવામાં આવ્યો હતો અને એના ઉપર તેને નિર્માણ કરવામાં આવ્યું હતું, તેને બેસાડવામાં આવ્યું હતું। તો આપણે સૌપ્રથમ મૌર્ય વંશના ઉદ્ભવ વિશે વાત કરીએ। મૌર્ય વંશનો ઉદ્ભવ એ ચંદ્રગુપ્ત દ્વારા થયો હતો। રાજા ચંદ્રગુપ્તનો સમય છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 257। ઈસવીસન પૂર્વે એટલે કે અત્યારે હાલમાં ઈસવીસન 2020નું વર્ષ ચાલે છે, એટલે કે ઈસવીસન પહેલાની વાત છે। ઈસવીસન પહેલા 321 થી 297 વર્ષનો જે વચ્ચેનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ ચંદ્રગુપ્ત મૌર્ય નામના રાજા થઈ ગયા હતા અને તેમણે મૌર્ય વંશનો ઉદ્ભવ કર્યો હતો અને તેમના દ્વારા સારનાથમાં શાસન કરવામાં આવ્યું। વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નમાં એવું પૂછવામાં આવે કે મૌર્ય વંશનું શાસન કયા શહેરમાં હતું? સૌપ્રથમ તો સારનાથમાં, અને અશોક સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું? તો તમારે જવાબમાં લખવાનું અશોક સ્તંભનું નિર્માણ મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોક દ્વારા સારનાથમાં કરવામાં આવ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મૌર્ય વંશના સ્થાપક અને શાસક એવા એક નંબર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે અભ્યાસ કરીશું। ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક થયા, તેમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 321 થી શરૂ થઈ ઈસવીસન પૂર્વે 257। હવે આ 24 વર્ષના સમયગાળામાં તેમણે સારનાથમાં શાસન કર્યું હતું। બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનો વીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી। ચંદ્રગુપ્ત મૌર્ય હતો એ નાનો હતો ત્યારે રાજાના કુંવરો હોય એવી રીતે એકબીજા બાળકો શું રમતા હતા? રાજા બનવાની રમત રમતા હતા। આ સમય કૌટિલ્ય ગોત્રના એક આચાર્ય જેનું નામ છે ચાણક્ય, એ ચાણક્યએ ચંદ્રગુપ્તને આ બધી રમત રમતા જોયો ત્યારે તેનું વીર પારખ્યું,
ભીર પારકો એટલે કે એનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ આ ચાણક્ય જોઈ જાય છે અને તે વિચારે છે મનમાં કે ખરેખર આ બાળક બહુ તેજસ્વી છે, બહુ મહાન અને પરાક્રમી છે, એટલા માટે થઈ અને ચાણક્ય શું કરે છે તેને તક્ષશિલા નામની જે પ્રાચીન વિદ્યાપીઠ હતી એની અંદર લઈ જાય છે અને ત્યાં આગળ શસ્ત્ર અને શાસ્ત્રોનું તાલીમ આપે છે। શસ્ત્ર એટલે શું? હથિયાર। અને શાસ્ત્રો એટલે અલગ અલગ પ્રકારના ગ્રંથો, એમાં વૈદિક ગ્રંથો પણ આવી જાય, ઉપનિષદો પણ આવી જાય અને વેદોનો પણ સમાવેશ થઈ શકે છે। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી હતી। તો ચાણક્ય દ્વારા બહુ કુશળ તાલીમ આપવામાં આવી અને ચંદ્રગુપ્ત મૌર્ય બહુ હોશિયાર બને, કુશળ બને। ત્યાર પછી ઈસવીસન પૂર્વે 321ના વર્ષમાં નંદ વંશના એક અંતિમ એટલે કે છેલ્લા સમ્રાટ રાજા હતા જેનું નામ છે ધનનંદ, તેમને હરાવીને આ ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ નામની એક ગાદી હતી તે મેળવી લીધી, જ્યાં આગળ મૌર્ય વંશની સ્થાપના કરી અને મગધની અંદર જે મગધ નામની નગરી હતી એની અંદર મૌર્ય વંશનો ઉદ્ભવ થયો અને ત્યાં એમણે શાસન કરવાની સૌ પ્રથમ શરૂઆત કરી। ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો। તેના ગુરુ જે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય હતા એ દરેક ક્ષેત્રમાં ખૂબ કુશળ હતા એટલે કે નિષ્ણાત હતા, એ રાજનીતિ હોય, વહીવટ હોય, આર્થિક બાબતો હોય, તો એમને દરેક ક્ષેત્રનું નોલેજ હતું, જ્ઞાન હતું, એટલે આ બાબતનું સંપૂર્ણ લાભ હતો એ કોને મળ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યને મળ્યો। ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહી છે અને ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનો એક વિશ્વવિખ્યાત ગ્રંથ લખવામાં આવ્યો હતો અને આ ગ્રંથની અંદર જે ચંદ્રગુપ્ત મૌર્ય જે શીખ્યો હતો એ બધી માહિતી મળી રહે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસ્દીગીરીવાળા માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે, એટલે પોતાની હકુમતથી જે માર્ગદર્શન મેળવ્યું હતું એનો સંપૂર્ણ ભાગ આ ગ્રંથની અંદર ભજવવામાં આવ્યો છે। ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો નિર્માણ કર્યા। સૌપ્રથમ તેમણે રાજા ધનનંદને હરાવી અને મગધની ગાદી લઈ લીધી 321ના વર્ષમાં। ત્યાર પછી તેમણે રાજ્ય વિસ્તાર વધારવાની શરૂઆત કરી અને સૌપ્રથમ તેમણે ગ્રીક રાજા સેલ્યુક્સને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યે 4 પ્રદેશો જીતી લીધા। એ 4 પ્રદેશોમાં એક છે અફઘાનિસ્તાનનો કાબુલ પ્રદેશ, બીજું કંદહાર પ્રદેશ, ત્રીજા નંબરે હેરાત અને ચોથા નંબરે બલુચિસ્તાન પ્રદેશ। આ 4 પ્રદેશો જીતી અને એક સમગ્ર મોટો રાજ્ય વિસ્તાર વધાર્યો। ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુક્સ રાજાને હરાવ્યા તો એની બહાદુરી જોઈ અને એવું થયું કે મારા કરતાં પણ આ વધારે પરાક્રમી અને શ્રેષ્ઠ રાજા છે, તો મારી દીકરીને એની સાથે પરણાવો। તો સેલ્યુક્સે પોતાની જે પુત્રી હોય છે હેલેના એને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થેનિસને તેના દરબારમાં મૂક્યો અને પોતાનો જે મંત્રી હતો, રાજદૂત હતો જેનું નામ છે મેગેસ્થેનિસ તેને દરબારમાં મોકલ્યો। કોના દરબારમાં મોકલ્યો? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો। પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થેનિસે લેખક પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે અને આ જાણકારી આપણને ઇન્ડિકા નામનું એક પુસ્તક
છે એની અંદરથી મળે છે કે જે મેગેસ્થેનિસ ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું એની અંદર સામ્રાજ્ય જે પાટનગર છે અને એનો વહીવટ કેવી રીતે થતો એ વિશેની આધારભૂત માહિતી આપણને એમાંથી પ્રાપ્ત થઈ છે. હવે ત્યાર પછી વાત કરીએ આપણે રાજ્ય વિસ્તાર, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે રાજ્ય વિસ્તાર કરવામાં આવ્યો તેના વિશે. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. ચંદ્રગુપ્ત આટલો સરસ કુશળવાન રાજા બન્યો અને એનું બહુ પરાક્રમ હતું. તેના કારણે તે ઘણા બધા પ્રદેશો પર ચડાઈ કરી અને ચડાઈના અંતમાં તે વિજયી થયો અને વિજયી થઈ અને તેણે બધા રાજાઓ પાસેથી ઘણા બધા પ્રદેશ પ્રાંતો પડાવી લીધા અને પોતાની જે રાજ્ય વિસ્તાર હતો એમાં વધારો કર્યો. એ વધારો કેવી રીતે થયો તો ચાણક્યની જે ચાણક્ય દ્વારા જે તાલીમ આપવામાં આવી હતી રાજનૈતિક તાલીમ, એ રાજનૈતિક તાલીમમાં એ ઘણો પ્રવીણ થયો એટલે કે કુશળ થયો અને એના આધારે સમગ્ર ભારતમાં એની સત્તાનો શું થયો ઉપયોગ થયો અને તે સમગ્ર ભારતનો સમ્રાટ બન્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંધારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. ઉત્તર ભારતમાં આપણે અફઘાનિસ્તાન દેશથી શરૂ કરી અને ત્યાં પેશાવર, કંધારથી લઈ અને પૂર્વમાં જે આપણો બંગાળ દેશ છે, બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના રાજ્ય છે ત્યાં સુધી આ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ચાલતું હતું. પશ્ચિમ ભારત પણ એની સત્તા હતી. પશ્ચિમ ભારત એટલે કે આપણું અત્યારે હાલનું જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ છે એમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યનું સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવે છે. તો સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું એવું આપણને વૈશ્ય અમાત્ય નામના એક રાજ્યપાલ હતા અને એમના દ્વારા જે પુસ્તકો લખવામાં આવ્યા છે એના આધારોમાંથી આપણને આ માહિતી મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર, જૂનાગઢ, જૂનાગઢ તે પહેલામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગિરિનગર કહેવામાં આવતું હતું અને આ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. જે ગિરનાર પર્વતમાંથી ઘણી બધી નદીઓ નીકળતી હતી આ નદીઓ પર આડબંધ બનાવ્યા અને તેના દ્વારા પુષ્પગુપ્ત નામના જે રાજાએ સુદર્શન નામનું તળાવ બંધાવ્યું હતું તો એ લગભગ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન બાંધેલું આ સુદર્શન તળાવ છે. એ ગુજરાતનું એક ઐતિહાસિક તળાવ છે. દક્ષિણ ભારતમાં કોંકણ, કોંકણ ક્યાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કોંકણ છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકનું જે પશ્ચિમ ઘાટનો જે કિનારો છે એને આપણે કોંકણ વિસ્તાર કહીએ છીએ. તો કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. આ પ્રદેશો ઉપર પણ મગધ પ્રદેશ એટલે કે મૌર્ય યુગના ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ત્યાં પણ સ્થાપિત હતું અને એ પણ એમના સામ્રાજ્યનો, એ પણ એમના શાસનનો એક શું હતો, ભાગ હતો, એક વિસ્તાર હતો. વાયવ્યમાં પશ્ચિમ ગાંધાર, વાયવ્યમાં પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. અહીંયા ભારતનો નકશો આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો અને આ ભારતના નકશાની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે વિસ્તાર કરવામાં આવ્યો હતો એની માહિતી હું તમને સમજાવું. તો જે લાલ રંગનું ટપકાનું નિશાન છે એ અભિલેખોમાં મળેલ સ્થળો દર્શાવે છે. શું દર્શાવે છે? અભિલેખોમાં મળેલ સ્થળો. અને જે ત્રિકોણ આકારનું જે લાલ ચિહ્ન છે એ મહત્વપૂર્ણ મગધ શાસક ચંદ્રગુપ્ત મૌર્યના જીતેલા નગરો છે, બરાબર છે? અભિલેખો એના વિશે આપણે પહેલા સેમિસ્ટરમાં જાણી કે પથ્થર ઉપર લખાયેલા લેખ અથવા તો કોઈ પતરા ઉપર લખાયેલા લેખ એને આપણે અભિલેખો કહેતા હોઈએ છીએ. હવે
आमां जे मगद छे तो मगधनी आजूबाजू एमने घणा बधा जीती लीधा। तक्षशिला छे, त्यार पछी सहबाजगढ़ी छे, मानसेरा छे, लंपक, कंधार, कलसी, मेरठ, लुंबिनी, कौशाम्बी, लोरिया, सारनाथ, रूपनाथ, गुज्जर, सांची, पनगुरिया, गिरनार, सोपारा, सन्नांती, मस्की, एरगुंडी, ब्रह्मगिरी, कलिंग, जोगढ़, पाटलिपुत्र, आ बधा प्रदेशों पर तेमणे शासन कर्युं हतुं। अने आपणने अहींया देखाय छे कि संपूर्ण भारत पर चंद्रगुप्त मौर्यनुं शासन हशे एवुं आपणने अत्यारे हालना जे नक्शामां दर्शावेल स्थळो परथी नक्की थाय छे। चंद्रगुप्ते तेना जीवननो अंतिम समय जैन मुनि भद्रबाहु साथे मैसूर એટલે કે હાલનું જે કર્ણાટક રાજ્ય છે એને પહેલામાં મૈસૂર તરીકે ઓળખવામાં આવતું હતું। એ મૈસૂરના શ્રવણ બેલગોળામાં વિતાવ્યું હતું। ચંદ્રગુપ્ત મૌર્યે જ્યારે એ વૃદ્ધાવસ્થામાં આવ્યું હતું ત્યારે તેના જીવનનો અંતિમ તબક્કો જૈન મુનિ એટલે જૈન સાધુ જેનું નામ છે ભદ્રબાહુ અને એ મૈસૂરમાં રહેતા હતા કે હાલનું જે કર્ણાટક છે એની અંદર અને ત્યાં બેલગાડામાં તેમણે અંતિમ સમય વિતાવ્યો। ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસનની જે સાલ છે એના પહેલા 297માં તે મૃત્યુ પામ્યો હતો। વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય એક વાક્યમાં કે ચંદ્રગુપ્તનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું હતું તો તમારે લખવાનું કે ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ એ હાલના કર્ણાટક રાજ્યના બેલગોળામાં થયું હતું અને ઈસવીસન 297માં થયું હતું। ચંદ્રગુપ્ત મૌર્યે 321 થી લઈ અને 297 ઈસવીસન પૂર્વે 321 થી 297 એટલે કે 24 વર્ષ સુધી સમગ્ર ભારત ઉપર રાજ કર્યું હતું અને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળે છે અને છેલ્લે તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો તેવો પણ આપણને આ ઇતિહાસમાંથી વાત મળે છે તો એ વાત આપણને જૈન પુરાણોમાંથી મળી આવેલી છે। ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં જ્યારે મૌર્ય વંશ નહોતું એ પહેલાનો જે ઇતિહાસ છે એને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે। મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહી છે। મૌર્ય વંશની જે સ્થાપના ક્યારે થઈ એમાં કયા કયા રાજાઓ થયા એમને ક્યાં શાસન કર્યું હતું કેટલા પ્રદેશો જીત્યા કેટલો રાજ્ય વિસ્તાર કર્યો એમના ગુરુ કોણ હતા એ બધી જ માહિતી આપણને વિવિધ ગ્રંથો અને અભિલેખોમાંથી મળી આવે છે। ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત જેનું નામ છે ચાણક્ય એની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે। તો ચાણક્ય દ્વારા વિવિધ રાજનીતિ અને આર્થિક બાબતો સમજાવવામાં આવી અને એના આધારે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સમગ્ર ભારતમાં શાસન કરવામાં આવ્યું અને આ શાસનને ભારતનું પ્રથમ શાસન પણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે મૌર્ય વંશની જાણકારી મેળવવાના કેટલાક સ્ત્રોતો છે આ મૌર્ય વંશની માહિતી આપણને કેવી રીતે મળી તો હાલમાં કેટલીક લાઇબ્રેરી અને પુસ્તકાલયોમાં પુસ્તકો છે અને આ લેખકો છે એના વિશેની આપણે માહિતી મેળવીએ। તો ક્રમ, કૃતિ અને લેખક। કૃતિ એટલે કે એનું જે ગ્રંથ છે કે પુસ્તક છે એને આપણે શું કહીએ છીએ કૃતિ કહીએ છીએ। લેખક એટલે કે જે લખનાર માણસ છે એને લેખક। તો એક નંબર અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ હતો આ ગ્રંથ આચાર્ય વિષ્ણુગુપ્તે લખેલો કોણે લખ્યો હતો આચાર્ય વિષ્ણુગુપ્ત એનું બીજું નામ શું છે ચાણક્ય શું નામ ચાણક્ય। ત્યાર પછી બીજા નંબરનો જે ગ્રંથ છે એ ઇન્ડિકા નામનો ગ્રંથ છે જે ગ્રીક રાજા સેલ્યુક્સ હતા એના જે રાજદૂત હતા મેગેસ્થેનિસ એ મેગેસ્થેનિસ દ્વારા ઇન્ડિકા નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું અને એમાંથી આપણને ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી પ્રાપ્ત થાય છે। ત્યાર પછી ત્રણ નંબર દીપવંશ
વંશ અને મહાવંશ એ બૌદ્ધ ગ્રંથો અને સિલોનમાંથી પ્રાપ્ત થાય છે. પછી 4 નંબર મુદ્રા રાક્ષસ, મુદ્રા રાક્ષસ જે નાટક છે એમાંથી મળે છે અને જેના લેખક છે વિશાખાદત્ત. વિશાખાદત્ત નામના જે લેખક છે એમણે મુદ્રા રાક્ષસ નામનું નાટક લખ્યું. એમાં પણ ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશના વિશેની માહિતી આપણને મળે છે. હવે ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા પોતાના રાજ્યમાં કેવા સુધારાઓ થયા, આર્થિક બાબતોમાં સુધારા, લોકોની રહેણીકહેણી અને લોકોને કેવી સુવિધાઓ આપવામાં આવી હતી એ વિશેની વાત કરી તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો રોડ જેનું નામ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. શું નામ હતું? એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ તો ગ્રાન્ડ ટ્રંક રોડ GTR. એના વિશે માહિતી મેળવી. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ એ ગ્રાન્ડ ટ્રંક રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ રસ્તાનું નિર્માણ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા એટલે કે એના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો માર્ગ હતો. આ જે માર્ગ છે આ માર્ગ એ તક્ષશિલાથી લઈ, અહીંયા તક્ષશિલા છે, એ તક્ષશિલાથી લઈ અને દક્ષિણમાં શેખ પાટલીપુત્ર સુધી લંબાયેલો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો અને વાયવ્યમાં જે ગાંધાર પ્રદેશ છે અફઘાનિસ્તાનનો ત્યાં પણ આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું અને જ્યારે સલ્તનત યુગ આવ્યો એ સલ્તનત યુગમાં શેરશાહનું શાસન આવ્યું એ સમયગાળા દરમિયાન ફરી આ જે ગ્રાન્ડ ટ્રંક રોડ હતો એનું રિનોવેશન કરવામાં આવ્યું એટલે પુનઃસંવાદ કરવામાં આવ્યું, પુનઃનિર્માણ થયું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન લોર્ડ એલહાઉસી કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું અને પછી ભારતમાં અંગ્રેજ શાસન આવ્યું. અંગ્રેજ શાસનમાં 4 નંબરના જે ગવર્નર હતા લોર્ડ ડેલહાઉસી, એ ડેલહાઉસીએ પણ આ રસ્તાને ફરી શરૂ કરાવ્યો અને જે કોલકાતાથી પેશાવર અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે અને હાલમાં પણ આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ અત્યારે હાલમાં પણ ભારતમાં કાર્યરત છે જે દિલ્હીથી કોલકાતા સુધી ચાલુ છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય પછી બીજા નંબરના રાજા છે બિંદુસાર. બિંદુસારનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273, એટલે કે 297માં એ રાજા તરીકે આવ્યા અને 273માં એમનું જે શાસન હતું એ પૂર્ણ થયું. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય 297માં અવસાન થયો હતો. ત્યાર પછી એનો પુત્ર જે છે બિંદુસાર, એ બિંદુસાર શું આવ્યો? મગધની ગાદી પર આવ્યો, મગધનું શાસન સંભાળ્યું. પિતા ચંદ્રગુપ્ત મૌર્ય તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખવી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. પિતા ચંદ્રગુપ્ત દ્વારા વિશાળ સામ્રાજ્ય એમને આપવામાં આવ્યું હતું. કોને આપવામાં આવ્યું હતું? બિંદુસારને મળ્યું હતું અને બિંદુસારે પણ એ સામ્રાજ્ય ટકાવી રાખ્યું અને તેનો દીકરો સમ્રાટ અશોકને આ ભેટ આપી એ એની એક મહાન શું હતી? સિદ્ધિ હતી, મહાન વિશેષતા હતી કે પોતાના પિતા દ્વારા જે રાજ્ય ટકાવી રાખવામાં આવ્યું હતું એ જ રાજ્ય પોતાના દીકરા અશોક રાજાને આપ્યું એ મોટી એમની સિદ્ધિ હતી. બિંદુસારના શાસનકાળમાં
રાજકુમાર સુસિમની તક્ષિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમણૂક થઈ હતી. તો બિંદુસારનું જે શાસન હતું એ સમયગાળા દરમિયાન તેમણે રાજકુમાર સુસિમ, એમને બે દીકરા હતા, એક સુસિમ અને બીજો અશોક, એ બંનેને તક્ષિલામાં શું કર્યા હતા, રાજ્યપાલ તરીકે નિમણૂક કર્યા હતા. સુસિમના સમયમાં તક્ષિલા થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો અને સુસિમ હતો જ્યારે તક્ષિલા ઉપર હુમલો કર્યો અન્ય રાજાઓએ, ત્યારે એ બળવાને નિયંત્રિત કરવામાં સુસિમ હતો એ નિષ્ફળ ગયો અને અશોક હતો એને સફળતાપૂર્વક તક્ષિલાને બચાવી હતી અને આ બળવાને પાર પાડ્યો એટલે પૂરો કર્યો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. બિંદુસારે પોતાના પિતા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે રાજ્ય મળ્યા હતા એ જ રાજ્યો એને ટકાવી રાખ્યા હતા, બીજા રાજ્ય એને જીત્યા હતા નહીં. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. પરંતુ ગ્રીક દેશોના જે રાજાઓ હતા એ રાજાઓ સાથે મિત્રતાપૂર્વક તેમણે વર્તન ચાલુ રાખ્યું હતું અને જે પણ સંબંધો હતા એને યથાવત રાખ્યા હતા, કોઈની સાથે દુશ્મનાવટ રાખી હતી નહીં. તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. જે બિંદુસાર હતો તેણે મગધની ગાદી ઉપર 25 વર્ષ શાસન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછવામાં આવે કે બિંદુસાર રાજાએ મગધની ગાદી ઉપર કેટલા વર્ષ રાજ કર્યું, તો તમારે લગભગ 25 વર્ષ. તેના પિતા જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા એમને 24 વર્ષ કર્યું અને બિંદુસારે કેટલા વર્ષ રાજ કર્યું, 25 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ વિડીયોમાં આપણે આનો અભ્યાસ રાખીએ છીએ. હવે પછીનો જે અભ્યાસ છે એ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તે પહેલાં આપણે હવે આ જે ભણ્યા છીએ આજે એના સારાંશ વિશેની વાત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે મૌર્ય યુગના સ્થાપક વિશે અભ્યાસ કર્યો, હવે એને આપણે ફરી સારાંશ રૂપે એટલે કે પુનરાવર્તનના ભાગ રૂપે જોઈ લઈએ જેથી આપણે એને બધી બાબતો યાદ રહી જાય. તો સારાંશના ભાગ રૂપે આપણે પ્રસ્તાવનામાં વાત કરી કે મૌર્ય વંશનો જે ઉદ્ભવ થયો હતો, તો ઉદ્ભવ ક્યારે થયો હતો, તો ઈસવીસન પૂર્વે 321થી શરૂ કરી અને ઈસવીસન પૂર્વે 297ના વર્ષમાં મૌર્ય વંશનો ઉદ્ભવ થયો. એની સ્થાપના સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યએ કરી અને મગધની ગાદી ઉપર સૌ પ્રથમ શાસન કરનાર જે રાજા હતો એનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે રાજ્ય વિસ્તાર કરવામાં આવ્યો હતો તેણે સૌ પ્રથમ ગ્રીક રાજ્ય સેક્યુલર સાથે ચઢાઈ કરી અને 4 પ્રદેશો જીતી લીધા હતા. એ 4 પ્રદેશો ત્યાર પછી મૌર્ય વંશની જાણકારી મેળવવાના અલગ અલગ સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કર્યો. તો એની અંદર આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર એ ચાણક્ય દ્વારા લખાયેલું પુસ્તક હતું. ત્યાર પછી ઇન્ડિકા નામનું પુસ્તક એ મેગેસ્થેનિસે લખેલું હતું. 3 નંબર દીપવંશ અને મહાવંશ એ બૌદ્ધ ગ્રંથોમાંથી મળી આવેલી માહિતી છે. અને 4 નંબર મુદ્રા રાક્ષસ એક નાટક હતું, એ વિશાખા દત્ત દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. એના અંદરથી આ મૌર્ય વંશની જાણકારી આપણને મળી રહી છે. આપણે આ વસ્તુ આ ઇતિહાસ ખોટો બોલતા નથી એવો આધાર આ પુસ્તકોમાંથી મળી આવ્યો છે. ત્યાર પછી આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ જે એશિયાનો સૌથી જૂનો અને એશિયાનો સૌથી લાંબો માર્ગ હતો એ માર્ગ પણ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્યનો દીકરો એટલે કે બિંદુસાર તેની ગાદી પર આવ્યો. તો બિંદુસારનો જે સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 297થી શરૂ કરી અને ઈસવીસન 273 એટલે કે 25 વર્ષ સુધી બિંદુસારે મગધની ગાદી પર શાસન કર્યું. એનો જન્મ જન્મ વિશે આપણે વાત કરી, એના સામ્રાજ્ય વિશે વાત કરી, એને ગ્રીક રાજાઓ સાથેના જે સંબંધો ટકાવી રાખ્યા હતા અને પોતાના દીકરા સમ્રાટ અશોકને જે પોતાના પિતા તરફથી જે સામ્રાજ્ય મળ્યું એ આખું ને આખું હેમખેમ ટકાવીને પોતાના દીકરા સમ્રાટ અશોકના હાથમાં આપ્યું એ વિશેનો આપણે સંપૂર્ણ અભ્યાસ આ વિડીયોમાં કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તો તમને પણ ખ્યાલ આવ્યો હશે
તમે આ વિડિયો જોશો અને એમાંથી તમને આ બધી માહિતી મળશે એવી હું આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગૃહ કાર્ય વિશેની વાત કરીએ। તો તમે આ ગૃહ કાર્ય છે એ તમારી નોટબુકમાં લખી અને તમારી શાળામાં જે પોતાના વિષય શિક્ષકને ઝડપથી બતાવશો એવી હું આપ વતી આશા રાખું છું। તો સારું, ચાલો આપણે ગૃહ કાર્ય જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યમાં પ્રશ્ન નંબર 1, એમાં એક વાક્યમાં જવાબ લખો। પ્રશ્ન નંબર 1, મગધની ગાદી પર સૌપ્રથમ શાસન કરનાર રાજા કોણ હતા તેનું તમારે નામ લખવાનું છે। 2 નંબર, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક માહિતી મળે છે તે ગ્રંથનું તમારે નામ લખવાનું છે। 3 નંબર, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી તે પ્રાંતનું તમારે નામ લખવાનું છે। 4 નંબર, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે એ રોડનું તમારે નામ લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ લખો। માગ્યા મુજબ એટલે કે આકૃતિ વિશે, તો આકૃતિ દર્શાવવાની, કોઈ ટૂંક ન હોય તો ટૂંક ન, કે વિસ્તાર પૂર્વક હોય તો વિસ્તાર પૂર્વક। એટલે પહેલો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તારની માહિતી આપો। ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કેટલો રાજ્ય વિસ્તાર ભારતમાં થયો હતો એ રાજ્ય વિસ્તારની માહિતી તમારે સવિસ્તાર લખવાની છે। પ્રશ્ન નંબર 2, ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે ટૂંકમાં સમજાવો। પાઠ્યપુસ્તકમાં ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે માહિતી આપેલી છે એ તમારે લખવાની છે। 3 નંબર, મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત લખો। તો પાઠ્યપુસ્તકની અંદર મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત સરસ મજાની સારણી એટલે કે કોષ્ટકની અંદર આ આપેલું છે એ તમારે સરસ રીતે બનાવી અને લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 6માં મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને બિંદુસાર વિશે વાત કરી, એના સારાંશ વિશે વાત કરી અને છેલ્લે આપણે એના ગૃહ કાર્ય વિશે વાત કરી। હવે તમે બધા જ આ કામ સરસ રીતે કરશો તેવી હું આપ સૌની પાસે આશા રાખું છું અને ઝડપથી તમારા વિષય શિક્ષકને આ ગૃહ કાર્ય લખી અને બતાવશો એવી હું તમારી સામે એક અપેક્ષા રાખું છું। અસ્તુ।